बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। सौथी पहला तो हूँ खोजा टीवी ना जोनाराओं ने फरीवार आ प्रोग्राम में स्वागत करूँ छूँ। अने जेवी रीते आपणे सवारथी लई करीने आ प्रोग्राम में शामिल थया छे अने वारंवार जेटला पण आवता होय छे आपणे ए लोकोनो अभिप्राय ने तेउ पण पोताना साथे काही ने काही अचीवमेंट अने प्रोजेक्ट उपर ए लोको काम करी रह्या होय छे जेनी जानकारी आपणे बधाई सांभळ्या। अत्यारे आम अमारी खिदमत में पण डॉक्टर सिप्तेन पंजवानी छे कि जे इंट्रोडक्शन ना मोहताज नथी, बधाय जाने छे ने अल्हम्दुलिल्लाह तेनुं काम पण घणुं बधुं छे ने खास करीने ई आपणा कोम प्रेमी छे, आपणी कोम माटे ई एक लागणी आवे छे ने खास करीने जे नई जनरेशन छे, नवी जनरेशन एना उपर ई बहु ज काम करे छे ने फिक्रमंद छे कि आपणी जे नवी जनरेशन होय તે હંમેશા બાકી રહીએ હર લિહાઝથી, અને ઇન્શાઅલ્લાહ તઆલા આપણે જરૂર એમના વિચારોને સ્વીકારે છે અને આપણે અભિનંદન પાઠવે છે। સૌથી પહેલાં તો કે જે એ મિટિંગની અંદર પણ એ વાતની દર્શાવી અને અત્યારે અલ્હમ્દુલિલ્લાહ તમે તો ઓલરેડી ન્યૂઝ પર મળી ગયા હશે, આ બુક હમણાં પબ્લિશ થઈ છે, પોતે લખ્યા છે અને એ ખાસ કરીને જે નામનું આપણે જે ખોજા છે ટીવી તો એ જ છે ધ ખોજા શિયાસના શ્રી ઓફ ઇસ્ટ આફ્રિકા। આપણે બધા ઇસ્ટ આફ્રિકાના છે એની બારામાં પણ એ જરાક વધારે વિગતવાર બયાન કર્યા છે, એક પાર્ટ વન બી છે અત્યારે, પછી પાર્ટ ટુની બારામાં પણ પોતે બયાન કરશે। મારું સવાલ ડૉક્ટર સાહેબને એ છે જે પહેલાં એ જરાક કિતાબની બારામાં પોતે ઇન્ટ્રોડક્શન કરે અને ખાસ આપણે બતાવે કે એ કિતાબની આઈડિયાઝ એને ક્યાંથી આવી અને કેવી રીતે થયું અને એને કેટલા કેટલા ચેલેન્જીસ આવ્યા અને કેવી રીતે એ પોતાના ચેલેન્જીસનું સોલ્યુશન ગોથ્યા, તો એની બારામાં વિગતવાર અમને ખબર છે કે એ પોતે ગુજરાતીની ભાષામાં બયાન કરે અને ઇન્શાઅલ્લાહ આપને વાતને આગળ વધારશું। થેન્ક યુ વેરી મચ અને સૌથી પહેલાં તો એમને થેન્ક યુ કહું છું કે એ પોતાનો કિંમતી ટાઈમ લઈ કરીને આવ્યા અને આપણે એમને ભલે પધાર્યા કહું છું, થેન્ક યુ। સલામુ અલૈકુમ મુજતબાભાઈ, તમે મને જે સવાલ કર્યો છે કે આ કિતાબની પછવાડીએ કેટલી મહેનત થઈ અને સાથે સાથે એ કઈ વસ્તુ હતી કે જે મને શોખ ચડ્યો કે આ કિતાબ લખવાનો, તો પહેલી વસ્તુ તો આ છે કે કોમની સેવા માટે આપણે મારી જે સફર શરૂ થઈ હતી તે બહુ યંગ એજમાં, એટલે કે નાનપણમાં શરૂ થઈ હતી। નાનપણ એટલે કે મારી ઉંમર હતી લગભગ 13-14 વર્ષની, અને અહીંયા જ દારેસલામ ગામમાં હું જ્યાં જન્મ્યો છું ત્યાં હુસેની સોસાયટી હતી। હુસેની સોસાયટીમાં જે લીડરો હતા, કોમના જે લીડરો હતા, તે બહુ ઉત્સાહ આપતા હતા યંગસ્ટર્સને, આવો કામ કરો, ચાય આપો, સર્વ કરો, એટલે આ સર્વિસ આપણને ત્યાંથી શરૂ થઈ અને જેમ જેમ આપણને આપણી સફર, સેવાની સફર આગળ વધતી ગઈ એવી રીતે આપણને ઘણા એવા હોદ્દેદારો મળ્યા અને સામાન્ય આપણા સામાન્ય માણસો કોમના જે હતા કે જે પણ લીલા કામ કરતા હતા પણ કોઈ પણ જાતની હોદેદારી ન હતી, તો આ બધી વસ્તુ આપણને બહુ ઉત્સાહ આપી। અને એક વખત એ પણ આવ્યો કે આ જે સફરમાં કોમના પછી આપણે પ્રમુખ પદી લીધી, સાથે સાથે જમાતની પ્રમુખ પદી લીધી, રિજનલ ફેડરેશનની વાઇસ પ્રેસિડેન્ટ બન્યા અને પછી છેલ્લે મરહૂમ મુલ્લા સાહેબ જે પ્રમુખ હતા વર્લ્ડ ફેડરેશનના 1996માં મને સેક્રેટરી જનરલ બનાવ્યા અને તે મારું જે દોર હતો એ લગભગ 6-7 વર્ષનો હતો। 2003 વર્ષ સુધી એ પદવી ઉપર આપણે કામ કરી કે જે પદવી એક બહુ હાઈ પદવી કહેવાય આપણી ઇન્સ્ટિટ્યુશનના પ્રમાણે, કારણ કે જમાત પછી રિજનલ ફેડરેશન આવે, રિજનલ ફેડરેશન પછી વર્લ્ડ ફેડરેશન આવે અને એ વર્લ્ડ ફેડરેશનની આ માનદ મંત્રીની જે મેં આપણે જે ખુરશી સંભાળી એમાં આપણને ઘણો અનુભવ થયા। પછી જ્યારે 2003માં જ્યારે આ મેં ખુરશી મૂકી ત્યાર પછી મગજમાં અને
આપણે કહીએ ને કે બેકગ્રાઉન્ડ જે નોલેજ આપણી પાસે હતું, જ્ઞાન હતું, એ બધું જો આપણે એને યુઝ ન કરીએ તો કબરમાં જશે. તો પછી મેં 2011માં એક પ્રોજેક્ટ શરૂ કર્યો જાગૃત કરવાની કોમને, એને એ પ્રોગ્રામનું નામ હતું, એટલે કે એ પ્રોજેક્ટનું નામ હતું ધ અવેકનિંગ પ્રોજેક્ટ ઓફ ખોજાશી આઈશનાશી મુસ્લિમ કોમ્યુનિટી. એ જાગૃત કરવામાં મારો ઈરાદો એ હતો કે કોમના જે 3 મુખ્ય ઇન્સ્ટિટ્યુશન્સ છે, જેમ કે મેમ્બર, મદ્રેસા અને ફેમિલી, આ 3 વસ્તુ ઉપર આપણે ભાર મૂકીએ, એ હિસાબે કે આ 3 ઇન્સ્ટિટ્યુશન ઉપર ઘણા ચેલેન્જીસ આજે ઊભા છે, અને જો એ ચેલેન્જીસના સોલ્યુશન્સ આપણે નહીં કાઢીએ તો પછી આપણા જે આ મુખ્ય ફાઉન્ડેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે તે વીક થતા જશે અને કોમને પછી ગેરફાયદો થશે. તો આ બધું વિચાર્યા પછી મને એમ થયું કે એક વસ્તુની આપણને ખાસ જરૂર છે, અને તે આ છે કે આપણા યંગસ્ટર્સને જ્યારે પૂછવામાં આવે છે કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, અને જો કોણ છે, ક્યાંથી આવ્યા છો એની જો સમજણી હોય તો ક્યાં જઈ રહ્યા છો એ આપણને ખબર પડે, પણ હવે જો સમજણી જ ન હોય કે કોણ છો અને ક્યાંથી આવ્યા છો તો કાં તો હસી કાઢે છે આપણો નવજવાન કે ભાઈ મને ખબર નથી, પણ હસી કાઢી નાખે છું કાંઈ, પણ કોણ છો એની હિસ્ટ્રી આપણને ખબર નથી. અને એ હિસ્ટ્રી ન ખબર હોવાથી આપણા જે યંગસ્ટર્સ જે અત્યારે કોમમાં કોમનો લાભ ઉઠાવે છે એમ ધારીને કે આ કોમ હંમેશા રહેવાની છે, તો ભૂલ, આ એક મોટી ભૂલ છે થિંકિંગમાં. કોમના નવયુવાનોને ખબર હોવી જોઈએ કે આ કોમની પછવાડે આપણા પૂર્વજો જે પરસેવો નાખ્યો છે, જે બલિદાન આપ્યું છે, એની સમજણી હોવી જોઈએ, અને આપણું હેરિટેજ શું છે, આપણે કેવી રીતે આપણા પોતાને ખોજા શિયા ઇથનાશરી બનાવ્યા. તો આ બુક, આ જે ખોજા શિયા ઇશનાશરી ઓફ ઇસ્ટ આફ્રિકા ધેર ક્વેસ્ટ ફોર અ ન્યૂ સોશિયો રિલિજિયસ આઇડેન્ટિટી, આ એક કિતાબ છે કે જે બધાય નવયુવાનો ને આ વાંચવી જોઈએ. તો એના પરથી ખબર પડશે કે તે પોતે શું, કોણ છે અને શું છે. હસંત, થેન્ક યુ વેરી મચ ડૉક્ટર સાહેબ, કે જે તમે મેસેજ આપ્યા કે આપણું જે હેરિટેજ છે એની બારામાં, કે આપણે કોણ છે, શું છે, ને આપણે આગળ જતાં આપણે શું કરવાનું છે. તો એ ભલે તમે મેસેજ લખ્યા છો, અને એ અંદર અહીંયા લખેલું છે કે 1860થી કરીને 1960થી, રાઈટ? તો એની અંદર ઇન્શાલ્લાહ આપણે એના ઉપર બોલ કરશું. તો કેમ તમે 1860થી શરૂ કર્યા, એનાથી પછી નથી કર્યા, યા એનાથી પહેલાં? ખબર છે ને, એક જાતનું ઓલું છે, કારણ કે એ હેરિટેજ તો આપણું અગાઉથી ચાલે છે ને વચ્ચથી, તો એનું કાંઈ પાર્ટિક્યુલર રીઝન છે પ્લીઝ? ને આ મુસાભાઈ, આ બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ તમે કર્યા એકચ્યુઅલી, અને આનો જવાબ આપવો જોઈએ આપણને. 1860થી મેં શરૂ એટલા માટે કર્યું કે ખોજા કોમ જે છે એની જે હિસ્ટ્રી છે ઇસ્લામની અંદર એ લગભગ 700 વર્ષ જૂની છે. એટલે આપણે કે પીર જ્યારે સદરુદ્દીન આવ્યા અને જે કોમમાં જે જાતિ આપણી હતી એમ કહેવાય છે ભાટિયા અથવા લુહાણની જાતિ હતી, તો એણે જ્યારે ઇસ્લામની પ્રચાર શરૂ કર્યું તો એણે એવી રીતે શરૂ કર્યું કે ઇસ્લામ અને હિન્દુના અમુક નકશાઓ સાથે કરી અને એક બિલીફ બનાવ્યો, એને આપણે કહીએ સતપંથી, પણ એ હિસાબે કે આસ્તે આસ્તે મને એમ લાગે છે કે એનો ઈરાદો એમ હતો કે આસ્તે આસ્તે પછી ઇસ્લામ ઉપર આવી જશું. તો શું કે અમુક હિન્દુઓના એણે લીધા અને ઇસ્લામને ભેગું કરીને પછી એ બિલીફનું નામ આપ્યું સતપંથી. તો આપણે પછી એ ખોજા કોમમાં આપણે પછી ઇસ્લામમાં આવી ગયા હતા. તો એ હિસાબે આપણી 700 વર્ષની આવી રીતે હિસ્ટ્રી છે. પણ 1841 કે 42માં જ્યારે આગાખાન નંબર 1 આવ્યા તો એણે પછી ઇંગ્લિશમાં આપણે કહીએ કે હી સ્ટાર્ટેડ ટુ ઇન્ટરફિયર વિથ ધ ખોજા કોમ્યુનિટી વિચ વોઝ ધેર ઇવોલ્વિંગ. એક રૂલ બેઝડ કોમ્યુનિટી હતી, એ લોકોની પાસે મુખી કામડિયાઓ હતા, લીડરો હતા, એ લોકોની પાસે
એકાઉન્ટ્સ હતા, એ લોકોની પાસે આપણી ખોજકી લેંગ્વેજ હતી, તો આ બધું હતું. અને એ લોકો મળતા હતા, ડિસાઇડ કરતા હતા કે શું કરવું શું ન કરવું અને કોમને ખોજા કોમને કેવી રીતના આગળ લઈ જાઉં, આ બધું ચાલતું હતું. એક ઇવોલ્વિંગ કોમ્યુનિટી હતી. આગા ખાન આવીને પછી જ્યારે એણે ઇન્ટરફિયર કર્યું તો એનો પછી આપણે કહીએ ને કે કન્ક્લુઝન એ આવ્યું કે 1870 આપણી કોમમાં ફાટાઓ શરૂ, એટલે કે ખોજા કોમની અંદર સ્પ્લિટ આવી, એટલે કે ડિવિઝન આવ્યું. અમુક પછી ખોજા શિયા ઈશ્નાશ્રી તરફ ગયા, અમુક ખોજા સુનિયો બન્યા, અને પછી અમુક ખોજાઓ આગા ખાનને એના એના મુરીદ તરીકે એના ગાઈડ તરીકે એ લોકોએ લઈ લીધા અને ખોજા ઇસ્માઇલી બન્યા. પણ આપણી જે ખોજા શિયા ઇથનાશી સમત ખોજા શિયા ઇશ્નાશી કોમની જે હિસ્ટ્રી લગભગ 1860 શરૂ થઈ છે, એટલે મેં 100 વર્ષની આ હિસ્ટ્રી આ બુકમાં લખી છે. પછી 1960 2020 પાન્ડેમિક સુધી એ હિસ્ટ્રી હવે લખાય છે, જે આપણે કહીએ છીએ એ બીજો ભાગ છે, પાર્ટ ટુ. કારણ કે એ પાર્ટ ટુ લખવાનો મૂળ કારણ એ હતું મુસ્તફાભાઈ કે 1960 પછી અમુક ઇવેન્ટ્સ આપણને સામનો કરવો પડ્યો કે જે ઇવેન્ટ્સ થકી આપણને બારે નીકળવું પડ્યું ઈસ્ટ આફ્રિકાથી, અને બારે નીકળ્યા પછી આપણે ગ્લોબલ કોમ્યુનિટી બની. હવે તમને ખબર છે કે એક કૂવાની અંદર આપણે રહેતા હોય તો એ દેડકો જે રહેતો હોય એની દુનિયા એ કૂવો જ હોય, પણ એ દેડકો જ્યારે કૂવાની બહાર નીકળે ત્યારે ખબર પડે કે ઓહો આની આ દુનિયાથી મોટી દુનિયા અહીંયા છે. તો આપણો હિસાબ કિતાબ આ દેડકાની જેમ જ હતો કે આપણને એમ હતું કે ઈસ્ટ આફ્રિકા આપણી દુનિયા છે. જ્યારે બહાર નીકળ્યા ત્યારે આપણને ખબર પડી કે આ દુનિયા તો મોટી છે, ગ્લોબલ દુનિયા છે. તો એ દુનિયામાં પછી આપણે રહેવા માંડ્યા ગ્લોબલ કોમ્યુનિટી તરીકે. એમાં શું થયું કે કલ્ચરલ બાઉન્ડ્રીને આપણે ક્રોસ કરવું પડ્યું, રિલિજિયસ બાઉન્ડ્રીને. તો આપણી આપણી જે ઇથોસ જે છે, આપણી જોવાની રીત છે, ઇથોસ એટલે કે આપણી જોવાની રીત, દેટ બીકેમ ગ્લોબલ. હવે ગ્લોબલ કોમના પછી ચેલેન્જીસ જુદા હોય, કારણ કે હા, એટલે કે ફોર એક્ઝામ્પલ આપણને પછી બધાની સાથે રહેવું પડે, બીજા શિયાઓ સાથે રહેવું પડે, કલ્ચર બીજાઓ આવતા હોય તો પછી સવાલો એ પણ ઉપસ્થિત થતા હોય કે ભાઈ આની સાથે આપણે કેવી રીતે રહીએ, આનું કલ્ચર આવું છે તો આપણું આપણી જે રિલિજિયસ અહકામો છે એ કેવી રીતે પછી આપણે આપણને કામ આવે, કારણ કે હવે દુનિયા જુદી થઈ ગઈ છે. પછી એક મોટો સવાલ એ પણ થાય છે કે આપણે ખોજા શિયા ઇશ્નાશ્રી કોમ ખોજા શિયા ઇશ્નાશ્રી કોમ તરીકે રહીએ કે પછી આપણે બીજી કોમ સાથે ભળીને આપણે આપણી પોતાની આઈડેન્ટિટી જુદી બનાવીએ. તો આ બધા યંગસ્ટર્સના માઇન્ડમાં આપણે એમ છે કે આપણે શા માટે આપણું નામ ખોજા રાખ્યું છે, શિયા ઇશ્નાશ્રી જ રાખે ખાલી, તો પછી આપણે શા માટે શિયા ઇશ્નાશ્રી રાખે, મુસલમાન જ રાખે તો મુસલમાન પણ શા માટે રાખે, આપણે આપણે ઇન્સાન તરીકે જ રહીએ. તો આ બધી એટલે કે આપણને ક્યાંય તો લાઈન ડ્રો કરવી પડે. તો સવાલો પછી ઊભા થાય છે કે ખોજા શિયા ઇશ્નાશ્રીની આઈડેન્ટિટી આ ગ્લોબલ વર્લ્ડમાં 21st સેન્ચુરીમાં રહેશે કે ન રહે. તો આ બધા જે સવાલો છે એના જવાબો પછી આપણે એક પહેલાં તો સવાલો ઊભા કરશું કે કયા કયા સવાલો છે, અને એના જવાબો આપણે કોશિશ કરશું કે એના જવાબો કયા કયા હોવા જોઈએ કે શું થઈ શકે મારા પ્રમાણમાં અને મારી રિસર્ચ પ્રમાણમાં. આસન, થેન્ક યુ વેરી મચ, શુક્રિયા તમારી. અને ખરેખર એ એક એવી ધગશ હોવી જોઈએ કે આવા વિચાર આવવું પણ આપણે કહીએ છીએ કે એ એક અલ્લાહ તરફથી એક ગાઈડન્સ છે, અલ્લાહ તરફથી તોફીક મળે છે ઇન્સાનને કે જે આપણે આપણી પોતાની પહેચાન જે છે આપણે ન ખોવાઈ જાય. જેવી રીતના ડૉક્ટર સાહેબ કેટલી સરસ વાત કરી કે આપણે આપણા બચ્ચાઓને ખબર પડવું જરૂરી છે, નહીં તો એ લોકો પોતે પોતાની પહેચાન ભૂલી જશે. અને હકીકત છે કે આજનું જે દોર એવું હોય છે કે જવાનિયાઓને આપણા યંગસ્ટર્સને ખબર નથી, ને એ લોકો જેવી રીતે ડૉક્ટર સાહેબ કીધા કે મજાક પણ એ લોકો ફન કરે છે કે શું જરૂરત છે, પણ એના પાછળ જે છે એક લાઈન ડ્રો કરવાની વાત છે કે આપણે અસલ પહેચાન જરૂરી છે. તો ઇન્શાઅલ્લાહ તઆલા જરૂર ડૉક્ટર સાહેબ સાથે એ નીચી ઇચ્છિત ઉપર વાત કરશે. ડૉક્ટર સાહેબ, આ કિતાબ આપણે અત્યારે વેચે છે એનું જરાક એની બારામાં એની કિંમત કે આ કિતાબ અહીંયા લોન્ચ થઈ છે આફ્રિકા ફેડરેશનની 75 વર્ષની સેલિબ્રેશનમાં. તો આ કિતાબ અત્યારે સ્પેશિયલ પ્રાઇઝિસ
એ થાય છે લગભગ 25,000 શિલિંગ, વિચ ઇઝ અરાઉન્ડ $10. પણ આની મૂળ કિંમત થશે લગભગ $15, 45,000 શિલિંગ, $20, £15 અને $25. અને આ કિતાબ અત્યારે તો આપણને અહીંયા આફ્રિકા ફેડરેશનની ઓફિસમાંથી તમને મળશે, પણ આપણો ઈરાદો એ છે કે પછી અમુક કિતાબો આપણે લંડન મોકલશું, અમુક કિતાબો ટોરોન્ટો મોકલશું અને અમુક કિતાબો ઓર્લાન્ડો મોકલશું. તો શું કે યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા અને યુનાઇટેડ કિંગડમમાં માણસો જે આપણી ગ્લોબલ કોમ્યુનિટી છે તે લોકો આ એક્સેસ કરી શકે બુક. અત્યારે અમેઝોન કે એવી એવી જગ્યાએ અત્યારે આ કિતાબ મળી નહીં શકે, પણ ઇન્શાલ્લાહ આપણે કોશિશ કરશું કે આ કિતાબ જલ્દીથી લંડન, ટોરોન્ટો અને ઓર્લાન્ડો પહોંચી જાય. તો જેને ઇન્ટરેસ્ટ હોય તો એ લોકો પછી આ કરી શકે. અને શુક્રિયા તમારી ઘણી ઘણી ડૉક્ટર સાહેબ અને આસંત, અને આપણો આજનો પ્રોગ્રામ બહુ ઇન્ટરેસ્ટ હતો અને એનાથી આપણે ઘણી બધી જાણકારી હતી. અને હું ખાસ કરીને ડૉક્ટર સાહેબને ફક્ત ટૂંકમાં કહું છું કે પ્લીઝ ડૉક્ટર સાહેબ, આ પ્રોગ્રામ અને આપણે કન્ક્લુડ કરે છે, તમારું એક ખાસ આપણી કોમ પ્રત્યે એક મેસેજ અને એક જે જાગૃત મેસેજ હોય આપણા કોમ માટે, આપણા કોમના જવાનો માટે, જેથી કરીને આ એક મેસેજ પહોંચી જાય પ્લીઝ. એક મેસેજ આ છે કે અત્યારે ઘણી બધી આપણી જે ઇન્સ્ટિટ્યુશન્સ છે એ ઇન્સ્ટિટ્યુશનમાં ઘણી વખતે આપણે સવાલો એમ કરીએ છીએ કે યુથ્સ માટે, એટલે કે આપણી જે યંગર જનરેશન છે એ લોકો અત્યારે એ લોકોના અમુક જે ચેલેન્જીસ છે એના ઉપર આપણને ઘણો મોટો અને લાંબો વિચાર કરવો જોઈએ. આ જે યુથ્સ જે છે, જે નવજવાનિયાઓ છે, એ નવજવાનિયા આપણી કોમના નવજવાનિયાઓ છે, એ લોકોએ પછી આ ઇન્સ્ટિટ્યુશન સંભાળશે. પણ અત્યારે તો ઓબ્વિયસલી એ લીવ ઇન ગ્લોબલ ટાઈમ્સ અને એ લોકોના ચેલેન્જીસ પણ એ હોવા જોઈએ. હવે આપણને જો યંગસ્ટર્સને મદદ કરવું જોઈએ તો પહેલી વસ્તુ જે આપણને કરવી પડશે તે આ છે કે આપણને એ લોકોની સાથે બેસી અને એકચ્યુઅલી મૂળ કારણો જે છે ને એને આપણને અન્ડરસ્ટેન્ડ કરવું પડશે. અને એ એ લોકો તરસ્યા છે, ઇસ્લામને ઓળખવા માટે તરસ્યા છે. એ લોકોને પોતે, એ લોકોની પોતાની આઇડેન્ટિટી શું છે એને પણ એ લોકો ઓળખવા માટે તરસ્યા છે. તો એ લોકોની જે આ જરૂરિયાતો છે કે અત્યારના વખતમાં જે એ લોકોના સવાલો એ લોકોના મગજમાં આવે છે અને કુરાન અને ઇસ્લામ એ સવાલોના જવાબો કેવી રીતે આપી શકે અને આપણને એ લોકોને કેવી રીતે આપવું જોઈએ, આ એક વસ્તુ ઉપર આપણને ઊંડો વિચાર કરવો પડશે. અને જો આપણે સરખી રીતે જો આપણા નવજવાનના ચેલેન્જીસને આપણે જો સમજી શકશું તો જરૂર આના સોલ્યુશન્સ આપણી પાસે છે અને આપણે એ સોલ્યુશન્સથી બધાએ આપણે આખી કોમ આપણે આગળ જઈ શકશે. હસન ડૉક્ટર સાહેબ, બહુ સારું મેસેજ તમે આપ્યા અને ઇન્શાલ્લાહ તાલા અમે દુઆ કરીએ છીએ કે પરવરદિગાર ખુદાવંદ તાલા તમારી તોફીક આત્મા વધારો કરે અને એવી રીતે કે જે તમે આપણા કોમ ઉપર અને આપણા ખાસ કરીને આપણા કોમના નવજવાનો ઉપર તમે કામ કરી રહ્યા છો, અલ્લાહ સુબહાન તઆલા એની અંદર પણ પ્રગતિ એનાયત કરે. તો આજનો આ કાર્યક્રમ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. ઇન્શાલ્લાહ ફરી વાર તમારી મુલાકાતનો શરફ હાસિલ થતો જશે. ત્યાર સુધી પ્લીઝ તમે પણ તમારી તબિયતનું ધ્યાન રાખતા રહેજો અને આપણા બધાઓ માટે દુઆએ ખેરમાં યાદ રાખતા રહેજો. ખુદા હાફિઝ.